રાજકોટમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. એ ગુજરાતમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, તો રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ. આજે એક ડેમ ઓવરફ્લો થતાં 1157 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે રાજકોટ તાલુકાના 5 ગામો બેડી, થોરાળા, રાજકોટ, મનહરપુર અને રોણકી ગામોને અલર્ટ કરાયા છે. બીજી બાજુ આજે 2 ડેમ ઓવરફ્લો થતાં 5 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા, તો હાલ 17,206 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની હાલની સપાટી 73.76 મીટર પહોંચી છે. તો આજે 2 ડેમના નીચાણવાળા કુલ 10 ગામો અડબાલકા, બાદી, દહીસરડા, ગરડા, હરિપર, ખંડેરી, નારણકા, ઉકરડા અને સખપરને અલર્ટ કરવામાં આવ્યા છે. એટલે અત્યારે હમણાં જ ઓવરફ્લો અડધી કલાક કલાક પહેલાં ચાલુ થઈ ગયો છે, અને અહીંયા બધા પોલીસ અને SRP વગેરે બધા સલામત લોકો સલામત રીતે અહીંયા માણી શકે દ્રશ્યો એના માટે અહીંયા છે, અને સલામતી જાળવવા માટે બધો સ્ટાફ અહીંયા હાજર છે. લગભગ તમામ વિસ્તારમાં અહીંથી ડાઉનસ્ટ્રીમમાં જંગલેશ્વર, પછી રામનાથપુરા, ભવાની અને ઉપલા કાંઠામાં પણ બીજા બધા વિસ્તારમાં સ્કૂલો ખોલી દેવામાં આવી છે અને ત્યાં બધી વ્યવસ્થા કરી દેવામાં આવી છે, અને લોકોને સલામત સ્થળે ખસી જવા માટે એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવ્યા છે. લગભગ ઘણા ટાઈમ પહેલાં ઓવરફ્લો થયો હતો, 5-7 વર્ષ પહેલાં ઓવરફ્લો થયો હતો, પછી આ 5-1 વર્ષ પછી પહેલી વાર ઓવરફ્લો થયો. રાજકોટ શહેરની અંદર જે આજે ડેમ આવેલો છે એ રાજકોટની એક સારામાં સારો ડેમ છે. બહુ ઓછા ભાગે ઓવરફ્લો થાય છે, ખાસ કરીને આજે 2 તારીખે અને ભગવાન ગણેશ ચતુર્થીનો દિવસ છે ત્યારે જે ઓવરફ્લો થયો છે એ અનુસંધાનમાં રાજકોટ ફાયર બ્રિગેડ દ્વારા રાજકોટ શહેરના જે આજી નદીના નીચાણવાળા જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર સાવચેતીના ભાગરૂપે રાત્રે 2 વાગ્યાથી અત્યાર સુધી સાવચેતીના ભાગરૂપે અમે સલામત સ્થળે ખસેડવાની સૂચના પણ આપેલી છે. હાલની તકે ખોખરદળી પણ નદી છે એની અંદર પણ પાણી ઘણું આવેલું છે, અને આજે જેમ ઓવરફ્લો થાય એટલે રાજકોટ શહેરની અંદર જે વચ્ચેથી નદી નીકળે છે એ અનુસંધાનમાં આપણે જંગલેશ્વર છે, વેલનાથ સોસાયટી છે, થોરાળા છે, રામનાથપરા છે, ભગવતીપરા છે, જયપ્રકાશનગર છે, આ બધી જગ્યાએ ફાયર બ્રિગેડની ટીમ અત્યારે એલાઉન્સ કરી રહી છે અને સલામત સ્થળે ખસી જવાની સૂચના પણ આપેલી છે. લગભગ મારા ખ્યાલથી 2013માં પણ ઓવરફ્લો થયો હતો આદિ ડેમ, ત્યારે લગભગ 20-22 ઇંચ વરસાદ પડ્યો હતો, અત્યારે ઓવરફ્લો થયો હતો અને અત્યારે ઓવરફ્લો થયો છે.